જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો બધા મજા માને ગયા લેક્ચરમાં આપણે સામાન્ય જ્ઞાનની અંદર યુનિટ બાર સુધીનો અભ્યાસ કર્યો હતો યુનિટ બાર સુધીમાં આપણે ખાલી જગ્યાઓનો અભ્યાસ કર્યો હતો એટલે કે ભણી ગયા હવે યુનિટ તેર એની અંદર પણ ખાલી જગ્યાઓ જોવાની છે અને સમજવાની અહીંયા ધ્યાન આપો યુનિટ

ખાલી જગ્યા કહેવાય શું છે મમ્મીની ભાભીને ખાલી જગ્યા કહેવાય એટલે મામી કહેવાય મમ્મીની જે ભાભી હોય એ તમારે શું થાય મામી થાય ને તો જવાબમાં શું આવે મામી કહેવાય જવાબ આવશે મામી ચલો ચૌદ નંબર દાદા દાદી રોજ સવારે ખાલી જગ્યામાં દર્શન કરવા જાય છે જવાબ શું આવશે તો જવાબ શું આવશે મંદિર ચલો પંદર ઘરમાં રસોઈ ખાલી જગ્યા બનાવે છે તો મમ્મી કોણ બનાવે ઘરમાં રસોઈ મમ્મી ચલો સોળ નંબર રોજ સવારે ખાલી જગ્યાઓ ઓફિસે જાય છે જવાબ શું આવશે પપ્પા ઘરમાં રસોઈ મમ્મી બનાવે તો રોજ સવારે કોણ જાય ઓફિસે તો પપ્પા પપ્પા જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો પપ્પા ક્યાં જાય તો ઓફિસે જાય જવાબ આવશે પપ્પા ચલો એ જ રીતે સત્તર નંબર કાકાના દીકરા આપણા ખાલી જગ્યા ભાઈ કહેવાય જવાબ શું આવશે પિતરાઈ

સવારે ઊઠીને વડીલોને વંદન કરવા જોઈએ ચલો ઓગણીસ નંબર કુટુંબમાં બધાએ ખાલી જગ્યાથી રહેવું જોઈએ જવાબ શું આવશે સંપ કુટુંબમાં બધાએ હળી મળીને રહેવું જોઈએ સંપ એટલે હળી મળીને બધા ભેગા મળીને રહેવું જોઈએ કુટુંબમાં બધાએ સંપથી રહેવું જોઈએ એટલે કે હળી મળીને રહેવું જોઈએ એટલે સંપથી રહેવું જોઈએ જવાબ શું આવશે સંપ ચલો વીસ નંબર દાદી પૂજા માટે માળી પાસેથી ખાલી જગ્યા લે છે જવાબ શું આવશે ફૂલો દાદી પૂજા માટે માળી પાસેથી શું શું લેતી હોય છે તો તો ફૂલો વેચે ફૂલો જવાબ શું આવશે ફૂલો ચલો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ત્રણ સમજીએ નીચેના બંધ બેસતા જોડકા રચો આપણે પ્રશ્ન બે ની અંદર ખાલી જગ્યાઓ જોઈ ગયા હવે પ્રશ્ન 3 ની અંદર જોડકા જોવાના છે અને સમજવાના છે યુનિટ તેર પૂરો થયા પછી યુનિટ તેની અંદર અહીંયા અમાં સવાલો આપેલા છે છે જવાબ લખવાના બરા સવાલો આપેલા છે ચલો અ તો તેની અંદર એક મમ્મીની નણંદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આડીવડા સવાલો આપેલા છે તેમાં જવાબ શોધવાના છે અહીંયા વચ્ચેનામાં જવાબમાં લખવાના છે અહીંયા એક મમ્મીની નણંદ મમ્મીની જે નણંદ હોય તમારે શું થાય તો આમાં જોવાનું તો ચાર નંબરમાં જવાબ આવશે ફોઈ અહીંયા મમ્મીની નણંદમાં જવાબ આવશે ફોઈ ચલો બે નંબર મમ્મીના ડિયર એટલે શું થાય કાકા અહીંયા જુએ લખેલું છે આઠ નંબરમાં બમાં જુઓ તો કાકા જવાબ આવશે શું થાય કાકા મમ્મીના ના જે દિયર હોય એ તમારે શું થાય કાકા થાય હોય એ તમારે શું થાય નાના થાય ચાર નંબર પપ્પાની સાસુ પપ્પા હોય એમની સાસુ તમારે શું થાય અહીંયા જવાબમાં આપેલું છે નાની પપ્પાની

દાદી શું આવશે જવાબમાં દાદી મમ્મીની જે સાસુ હો એને દાદી કહેવાય અહીંયા આપેલું છે જુઓ એક નંબરમાં દાદી ચલો સાત નંબર પપ્પાની સાડી પપ્પાની સાડી એટલે મમ્મીની જે બેન હોય એ પપ્પાની સાડી થાય અને એમાં જવાબમાં શું આવશે તમારે માસી તમારે શું થાય જવાબમાં આવશે માસી ચલો એ રીતે આઠ નંબર પપ્પાના સાડા એટલે મમ્મીનો જે ભાઈ હોય એ પપ્પાના સારા જવાબમાં શું આવશે મામા બે નંબરમાં જવાબમાં આવશે મામા મમ્મીની નણંદ તો તમારે ફોઈ થાય મમ્મીના જે દિયર હોય એ તમારે કાકા થાય પપ્પાના જે સસરા એટલે મમ્મીના મમ્મીના પપ્પા એ પપ્પાના સસરા થાય એટલે તમારે નાના થાય પપ્પાની સાસુ એટલે મમ્મીની મમ્મી એ પપ્પાની સાસુ થાય એટલે તમારે નાની થાય તમારે શું થાય નાની થાય મમ્મીના સસરા એટલે પપ્પાના પપ્પા જે મમ્મીના સસરા થાય એ તમારે દાદા થાય મમ્મીની સાસુ એટલે પપ્પાની જે મમ્મી હોય એટલે મમ્મીની તમારી સાસુ થાય મમ્મીની સાસુ એ તમારે શું થાય દાદી થાય શું થાય દાદી થાય પપ્પાની સાળી તો માસી થાય તમારે પપ્પાના જે શાળા હોય એ તમારે મામા થાય અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કુટુંબમાં આપણે આ રીતે બંધ બેસતા જોડકા પણ જોઈ લીધા એક નંબરમાં જોડકા હતા જોઈ લીધા ચલો હવે બે નંબરમાં જોડકા જોઈએ વિદ્યાર્થી મિત્રો નંબર એક જોડકું જોયા પછી નંબર બે જોડકા સમજીએ એની અંદર યુનિટ પંદરને સમજીએ

કાકાની જે પત્ની હોય એ તમારે શું થાય કાકી થાય શું થાય કાકી એ જ રીતે બે નંબર માં જુઓ દાદા તો અહીંયા સામે જોવાનું આડિયોરા આપેલા છે જવાબો તો નવ નંબર માં જુઓ દાદી તો દાદાની પત્ની શું કહેવાય તમારે શું થાય દાદી થાય ચો ત્રણ નંબર માં મામા તો મામી આવડશે ને બધાને જો અહીંયા મામી આપેલું છે પાંચ નંબર માં જુઓ મામી મામાની પત્નીનું નામ પત્ની શું થશે તમારે મામી થાય ચલો ચાર નંબરમાં માસા તો માસી અહીંયા જુઓ આપેલું છે દસ નંબરમાં જુઓ માસી તો જવાબમાં શું લખશો તમે માસાની સામે માસી લખશો અહીંયા જવાબ શું આવશે માસી ચલો એ પાંચ નંબર માં ફૂવા તો ફુવાની પત્નીનું નામ પત્ની શું થાય ફોઈ થાય ને તો અહીંયા જુઓ સાત નંબરમાં ફોઈ આપેલું છે જવાબમાં શું આવશે ફોય તમારે સામે શું લખવાનું ફોઈ સામે જવાબ આવશે ફોઈ ભાઈ તો અહીંયા આડિયાર આપેલા છે ભાઈની સામે જવાબમાં શું આવશે ભાભી તો ભાઈની સામે તમારે જવાબમાં શું લખવાનું ભાભી ચલો સાત નંબર માં બનેવી તો અહીંયા જોઈ શકો છો તમે શું જવાબ આવશે બહેન સામે શું જવાબમાં આવશે બહેન નંબર સસરા તો સામે શું જવાબ આવશે અહિયાં જોઈ લો બે નંબરમાં બ જુઓ સાસુ સસરાની સામે જવાબમાં આવશે સાસુ ચલો નવ નંબર ડિયર તો અહીંયા જવાબમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો ત્રણ નંબરમાં જુઓ બમા દેરાણી જવાબમાં શું આવશે દેરાણી દિયર સામે લખવાનું દેરાણી દિયર ની પત્ની હોય એને દેરાણી કહેવાય ચો 10 નંબર જેઠ તો એ જવાબમાં જોઈ લો જવાબમાં શું આવશે બ ની અંદર જુઓ 6 નંબર માં જવાબ આવશે જેઠાણી જેઠ ની સામે શું આવશે જેઠાણી કાકા ની સામે આવશે કાકી દાદા ની સામે આવશે દાદી

જેઠાણી વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાનો યુનિટ તેર ચૌદ અને પંદર આપણે સમજી ગયા જે ખાલી જગ્યાઓ અધૂરી હતી એ પણ મેં સમજાવી યુનિટ ચૌદમાં બંધ બેસતા જોડકામાં એક જોડકું જોઈ લીધું એના પછી આ બીજા નંબરનું જોડકું પણ આપણે સમજી ગયા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું અને મારું કુટુંબ વિશે સરસ મજાના બે ચેપ્ટરમાં આપણે અહીંયા અભ્યાસ પૂર્ણ કરીએ છીએ અહીંયા આપણું ચેપ્ટર બે પૂર્ણ થાય છે હવે તમારે એનું ઘરે બે વાર શું કરવાનું વાંચન કરવાનું ત્યાં સુધી ફળી મળીશું જય સ્વામિનારાયણ